બે દે વાંધો નહીં, ઉપર નીચે ખીસા ખસાવવાનું હશે બધું. એટલે નહીં આવે અહીંયા બધી હશે. સલામ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, હું શરીફ સૈયદ તમારું મોડેલ શાળા પરિવારથી તરફથી મારા વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક યુનિટ ભણી ચૂકેલા છે, આજે આપણે બીજા યુનિટની શરૂઆત કરીશું, બરાબર? એટલે જો તમને કંઈ આ યુનિટમાં ના સમજ પડે શરૂઆત કરતા પહેલા, તો મને તમે પર્સનલી પણ મેસેજ કરી શકો. તો સો ના વી સ્ટાર્ટ અવર સેકન્ડ યુનિટ. નાવ યુ કેન સી ધ ઓન ધ સ્ક્રીન ડેન્ટલ હેલ્થ. શું નામ છે યુનિટનું? ડેન્ટલ હેલ્થ. ઓકે, હું તમને થોડાક પ્રશ્ન આના રિલેટેડ પૂછું કે ભાઈ તમને એમ કે ડેન્ટલ, ડેન્ટલનું મતલબ અહીંયા નાઉન છે અને હેલ્થ એ પણ નાઉન છે, દાંતની સારવાર, બરાબર, દાંતનું સ્વાસ્થ્ય. અને યુ કેન સી ઓલ્સો ધ ફોટોગ્રાફ ઓફ ધ ટીથ વિથ બ્રશ એન્ડ ટ્યુબ. સો ના વી સ્ટાર્ટ હિયર. સમથિંગ મીન્સ વી અવર બોડી ઇઝ મેડ ઓફ મેની પાર્ટ, બરાબર? આપણી શરીર જે છે ઘણા વિભાગોથી અને ઘણા એવા બોડી પાર્ટ્સ જે છે બનેલા છે. તો આપણે દરેકની સારવાર લેવી જરૂરી છે. અને જો એક પણ આપણા બોડીમાં એક પણ પાર્ટ્સમાં જો કંઈ તકલીફ આવે તો આપણે તરત આખો દિવસ કે સુવાનું કે બેસવાનું પણ મન ના થાય, મતલબ કોઈ કામમાં મન ના લાગે. તો યાદ રાખો કે અહીંયા ડેન્ટલ હેલ્થને ભણતા પહેલાં કે આપણે દાંત કેટલા પ્રકારના હોય, બરાબર, દાંતને જો આપણે સારવાર ના કરીએ તો કેવા પરિણામ આવે, એ આપણે આજે આ લેસનમાં ભણીશું. તેમ છતાં રિમેમ્બર વી ફોકસ ઓન ધ અવર વોકેબ્યુલરી. આપણે ફોકસ આના પર કરવાનું છે, વોકેબ્યુલરી પર. જો વોકેબ્યુલરી પર ફોકસ કરીશ તો ખાસ યાદ રાખજો કે વોકેબ્યુલરી એ તમારે શીખવાની છે. એટલે વોકેબ્યુલરી તમે યાદ રાખજો, વોકેબ્યુલરી શીખવાને બદલે અહીંયા હા આપણે જો પ્રી ટાસ્કમાં તમને મેં તમને ઓલરેડી આઈ હેવ પ્રિપેર્ડ ધ પ્લાન હિયર પ્રી ટાસ્ક. નો યોર ટીથ, હાઉ મેની ટાઈપ્સ ઓફ ધ ટીથ ઇન અવર માઉથ, દેન ધ અપર જો એન્ડ ધ લોઅર જો. એ પ્રી ટાસ્કની અંદર પહેલાં શીખી લો કે કેટલા પ્રકારના દાંત હોય. તો યુ કેન સી ધ હિયર ધ ચાર્ટ ઓલ્સો, પ્રી મોલર, કેનિન, ઇન્સિસર, મોલર. એટલે ના ટાઈપ્સ ઓફ ધ ટીથમાં જુઓ તો ફર્સ્ટ ઓફ ઓલ ઇફ યુ નો અબાઉટ ધ ટીથ, જો તમે પ્રોપરલી ટીથ વિશે જાણશો તો તમને બેટર આઈડિયા રહેશે. બીકોઝ વી ઇટ ઇઝ અવર બેનિફિટ, આપણે એક વસ્તુ કહેવાય કે આપણે આપણા દાંતની સારવાર લેવી જોઈએ. એટલે અહીંયા ખાસ યાદ રાખજો કે ટાઈપ્સ ઓફ ધ ટીથમાં જુઓ કે હાઉ મેની છે. તો ઇન્સિસર્સ મતલબ અહીંયા થાય ઉપરના બે દાંત, જે ઇન્સિસર્સ આવે કેટલા હોય, ઉપર ચાર હોય ને નીચે ચાર, અપર એન્ડ લોઅર. જો મેં લખેલું છે વેર ક્યાં હોય, એમ તો ટોટલ આપણે હાઉ મેની ટીથ આર ધેર ઇન અવર માઉથ, તો 32. દે આર નોટ ઇન ધ સેમ પોઈન્ટ, મતલબ દે આર નોટ ઇક્વલ, તેઓ સમાન નથી. હવે અહીંયા જુદા જુદા પ્રકારના ટીથ મેં આપેલા છે, તો કે ઇન્સિસર તો રાક્ષસી દાંત, અપર એન્ડ ધ લોઅર જો. તો એનું યુઝ શા માટે કરીએ આપણે, તો કે બીટિંગ, બીટિંગ મતલબ કોઈ વસ્તુ કાપવા માટે ને કટિંગ, અથવા કોઈ વસ્તુને છીલવા માટે આપણે. એટલે બે પ્રકારના, ઉપરના જે ચાર, ઉપર ચાર દાંત હોય ને અપર જોમાં ચાર દાંત હોય ને નીચે લોઅર જોમાં ચાર દાંત. એટલે પછી છે કેનિન, કેનિન ને વસ્તુઓ કેનિન જુઓ, ખાસ કેનિન પ્રમાણે રાક્ષસી, બરાબર, એટલે રાક્ષસીઓ જે છેદક છે, બરાબર, જેને આપણે છેદક પણ કહીએ. અને ખાસ કરીને તમારી જો ટેક્સ્ટ બુક હોય તો તમે એમાં પિક્ચર જોઈ શકો છો કે એ પ્રી ટાસ્કની અંદર આપણે આ ખાસ યાદ રાખવાનું છે. તો છેદક એટલે કોઈ વસ્તુને છેદે, અથવા આપણે બે જેમ કે બાઈટ કરીએ તો અપર જોમાં હોય બે અને નીચે લોઅર, જેમ કે આપણે અણીવાળા દાંત તરીકે પણ એને ઓળખીએ. એટલે અપર એન્ડ ધ લોઅર જો બંનેમાં, ઉપરના સાઈડ તમે જો કે દરેક દાંત સરખા નથી હોતા, અપર જો એન્ડ ધ લોઅર જો. તો દરેકનું કે ટીયરિંગ, ટીયરિંગનું મતલબ શું થાય, ફાડવું, અને રીપિંગ મતલબ થાય ફાડી નાખવું, એ વસ્તુ. એટલે એનું પણ એ દાસાના માટે યુઝ થાય અહીંયા, કે ધીસ ટીથ આર યુઝ ટુ ટીયર ઓર ધ રીપ ધ થિંગ્સ, વસ્તુઓને ચીરવા અથવા ફાડવા માટે યુઝ થાય. પછી છે પ્રી મોલર. હવે પ્રી મોલર મતલબ થાય નાની ડાળ, તમને જ્યારે દાંતની સફાઈ કરતા હોય નાની ડાળ પહેલા હોય પછી મોટી ડાળ હોય, એ પણ કેટલી હોય કે ચાર, આઠ પોઝિશન છે, ચાર અપર લોઅરમાં હોય અને નીચે લોઅર જોરમાં જ, એટલે બે બે પ્રમાણે. તો એમનું કામ મીન વોટ ઇઝ ધ યુઝ, અથવા વોટ ઇઝ ધ યુઝ ઓફ ધીસ પ્રી મોલર. પ્રી મોલરનો યુઝ શું હોય કે હોલ્ડિંગ, કોઈ પણ વસ્તુ તમે ખાઓ તેને હોલ્ડ કરે, પકડે. પછી ચીવિંગ છે, ચીવિંગ એટલે દળવાનું, જેમ કે ચાવે તમે તો સીધી પ્રી મોલરનો એનો ઉપયોગ કરે. ને ગ્રિન્ડિંગ છે, ગ્રિન્ડિંગ મતલબ શું થાય અહીંયા દળવાનું.
તમે જનરલી વેન યુ ઈટ એનીથિંગ અને સમથિંગ સ્ટક ઇન યોર ટીથ, તમારા દાંતમાં કંઈક ફસાયું કે પથ્થર આવ્યું અથવા ખાતા હતા કંઈક નાની નાની પથરી પણ આવી જાય, તો ગ્રિન્ડિંગ કરતા કરતા એ નાની ડરને પહેલાં ખબર પડે. પછી આવેલું છે મોલર છે, તો મોલર ઇઝ ધ બિગ ટીથ ઇન ધ અવર માઉથ, ઇઝ વન કાઇન્ડ ઓફ ધ ટીથ મોલર છે. એ ટોટલ સંખ્યા છે 12. એટલે કેવી રીતે 12 કરીએ આપણે, તો કે ઉપર 6 હોય એટલે અપર જોમાં 6 હોય અને લોઅર જોમાં 6 હોય, અને એનું કામ માત્ર કે 3 આ સાઈડ 3 પેલી સાઈડ 3 નીચે 3 એમ કરીને ડિવાઇડેશન છે. તો ગ્રિન્ડિંગ જે છે, ખાસ યાદ રાખો ગ્રિન્ડ એનું કામ શું છે, વોટ ઇઝ ધ યુઝ ઓફ ધ મોલર્સ, મોલર્સનો શું યુઝ હોય, તો ગ્રિન્ડ કરે કે તમે જે વસ્તુઓ ખાવ એ તરત જ ક્યાં પહોંચે, છેલ્લે આપણા દાંતની કે ડરની અંદર પહોંચે. એ ડરની અંદર પહોંચે ને એ ડરને તમે ગ્રિન્ડિંગ કરીને સીધું આપણે બીજું આપણે ઉતારીએ, તો તમે ડિરેક્ટલી મોલર વગર બરાબર ચાવીને આપણે, કે જનરલી દરેક વસ્તુ ચાવતા હોઈએ તો કે મોલરમાં ફસાય. એટલે દીઝ કાઇન્ડ ઓફ ધ મીન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ ટીથ વી હેવ ઇન અવર માઉથ, અપર જો એન્ડ ધ લોઅર જો. ટોટલ નંબર્સ કેટલા હોય છે? 32. એઝ યુ નો કે યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ ડાયાગ્રામ, આ ડાયાગ્રામ તમને સમજ પડી હશે બરાબર, કે કેટલા પ્રકારના ટીથ હોય, એનું ફંક્શન કેટલા અલગ અલગ ફંક્શન હોય, યુઝ અલગ અલગ થતા હોય. સો નાવ એન્ડ સો ઇટ ઇઝ અવર ડ્યુટી એન્ડ મે બી કહી કે ઇટ ઇઝ કમ્પલ્સન ટુ અસ ટુ લુક આફ્ટર અવર ટીથ, આપણા દાંતની સારવાર લેવાની આપણી ફરજ છે. ઇફ વી ડુ નોટ પ્રોપર કેર અવર ટીથ, ઇટ વિલ ગેટ અ વેરી નોટ ડિઝાયર રિઝલ્ટ, જેને કે એના પરિણામો બહુ માઠા આવે, એનો આઉટકમ જે હોય એ ખૂબ જ બહુ જ માઠું આવે. સો નાવ વી ડુ નોટ ડિલે અવર સીઝન, નાવ વી સ્ટાર્ટ અવર લેસન. હવે આપણે આપણું લેસન સ્ટાર્ટ કરીશું. એટલે આઈ હોપ કે તમે આમાં સમજ પડી હશે. એટલે દાંત વિશે અહીંયા ભણવાનું છે કે કેટલા પ્રકારના દાંત છે બરાબર. સો નાવ વી સ્ટાર્ટ અવર સીઝન. એટલે હવે જુઓ રીડની શરૂઆત અહીંયા છે બરાબર. ઓકે સલાઈ રીડ હવે હું અહીંયા વાંચું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે યુ કેન સી હિયર સોનિયા હેડ અ સો ટૂથ હેક. હવે ટૂથ હેક નો મતલબ થાય અહીંયા દાંતનો દુખાવો, ટીથ પેઇન જેને કે, સો નું મતલબ થાય ઇન્ટેન્સ. શું કહીએ આપણે? ઇન્ટેન્સ. એટલે સો નું મતલબ શું થશે અહીંયા? ઇન્ટેન્સ. ઉપર પહેલી લાઇનમાં છે, અહીંયા અંડરલાઇન નહીં થાય મિત્રો, એટલે જરા યાદ રાખજો. સોનિયા હેડ અ સો ટૂથ હેક, એટલે ટૂથ હેક નું મતલબ થાય પેઇન અને સો મતલબ ઇન્ટેન્સ, બહુ તીવ્ર. સોનિયાને ખૂબ જ દાંતમાં દુખતો એટલે દુખાવો થતો હતો. સી કુડ નોટ ઇટ એનીથિંગ ઓર કુડ સી ગો ટુ સ્કૂલ, નોર સી કુડ નોટ કુડ સી ગો ટુ સ્કૂલ, એ કંઈ એ ખાઈ ના શકતી હતી. અને બીજું શું છે કે નોર કુડ સી ગો ટુ સ્કૂલ, એટલે સ્કૂલમાં પણ ના જાય. એટલે જનરલી અહીંયા આપણે કોઈ પણ વસ્તુ એટલે શરીરમાં કંઈ પણ દુખાવો થતો હોય તો આપણે ખાઈ પણ ના શકીએ અને સ્કૂલમાં પણ ના જઈ શકીએ. એટલે અહીંયા કંઈ સોનિયાને શામાં દુખતો, એટલે દાંતનો દુખાવો થતો હતો, એટલે તે ખાઈ પણ ના શકતી હતી, નોર કુડ સી ગો ટુ સ્કૂલ, એને સ્કૂલમાં પણ ના જતા. હવે અહીંયા તમે યુ કેન સી ધ સી કુડ નોટ ઇટ, હવે અહીંયા ડિસેબિલિટી છે. શું બતાવે છે? ફંક્શન. આપણે ઓલરેડી વી હેવ લર્ન અબાઉટ ધ ફંક્શન ડિસેબિલિટી ઓર ઇનએબિલિટી. સી કુડ નોટ ઇટ એનીથિંગ ઓર કુડ સી ગો ટુ સ્કૂલ, ધે મીન્સ યુ કેન સી ધ સોનિયા કુડ નોટ ઇટ એનીથિંગ ઓર સી કુડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ સી હેડ અ સો ઓર ઇન્ટેન્સ ટૂથ એટ, એટલે એને ખૂબ જ દાંતનો દુખાવો હતો. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલસો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. પેઇન મતલબ થાય દુખાવો બરાબર, અને ઇમ્પોસિબલ મતલબ થાય અશક્ય. એટલે ઘરે અભ્યાસ કરવાનું પણ અશક્ય હતું, દુખાવાને કારણે સોનિયા એ ઘરે અભ્યાસ કરી શકતી હતી નહીં. સી વોઝ નોટ એબલ, હવે જો પાછું અહીંયા એબલ ટુ, એવો એલ ટુ મતલબ શું થાય? ઇનએબિલિટી. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલસો, તે પણ સૂઈ શકતી ન હતી. એટલે જનરલી આપણે પણ કંઈ દુખાવો થતો હોય કે આપણને એક્સ્ટ્રીમલી જે પેઇન થતું હોય તેના કારણે આપણે સૂઈ શકતા નથી, બેસી શકતા નથી અથવા કંઈ ખાઈ નથી શકતા. નીચે છે કે સોનિયા આવે છે, ઓ મા ઇટ્સ અનબિયરેબલ. અનબિયરેબલ મતલબ થાય મિત્રો અસહ્ય, જેને આપણે ઇંગ્લિશમાં સિનોનિમ તરીકે ઓળખીએ ઇન્ટોલરેબલ. શું કહેવાય? ઇન્ટોલરેબલ અથવા ઇન્ટોલરેબલ મતલબ અસહ્ય, જે વસ્તુ સહન ના કરી શકાય તેવું. એ સોનિયા શું કે છે? એક્સપ્રેશન છે, ઓ મા ઇટ્સ અનબિયરેબલ, એટલે આ દુખાવો શું છે? અસહ્ય છે. એટલે વોટ ઇઝ અનબિયરેબલ ફોર સોનિયા? તો ટીથ ટૂથ હેક ઇઝ અનબિયરેબલ ફોર સોનિયા. હવે નીચે જે જો ઇનટુ ઇન્વર્ટેડ કોમ, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સીડ હર અંકલ અશોકભાઈ. અશોકભાઈ શું છે? એના કાકા છે. અને અહીંયા તમને ફંક્શન યાદ રાખો, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ,
एक्सप्रेसिंग नेसेसिटी ऑब्लिगेशन और कंपल्सन मस्ट आवेलू छे के आपणे डेंटिस्ट नी मुलाकात लेवी ज जोईए और डेंटिस्ट जे छे जनरली अ पर्सन हु लुक और हु ट्रीट्स अवर टीथ के एवा व्यक्ति के जे आपणा दांतनी सारवार करे डेंटिस्ट जेने कहीए बराबर दांतना डॉक्टर द सेम इवनिंग दे वर एट डेंटल केर क्लिनिक ऑफ डॉक्टर शर्मा અને એ સમયે લે એ સાંજે કે એ લોકો ક્યાં હતા ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્માની જે ડેન્ટલ ક્લિનિક કેર છે ત્યાં હતા આ લોકો કોણ કોણ સોનિયા એન્ડ હર અંકલ ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ મતલબ થાય આપણે કહીએ કે બહુ યુવાન એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર ઓર કોમ્પિટન્ટ નું મતલબ થાય રિમેમ્બર સ્ટુડન્ટ ફરી વાર કહું છું વી આર લર્નિંગ લેંગ્વેજ સો વી હેવ ટુ ફોકસ ઓન ધ વોકેબ્યુલરી ઓલ્સો કોમ્પિટન્ટ મીન્સ થાય સ્કિલફુલ સ્કિલફુલ મતલબ થાય નિપુણ જેને કહીએ આપણે બહુ નિપુણ ડોક્ટર હતા બેસ્ટ ડોક્ટર હતા આપણે એમ કહીએ કે ડોક્ટર બંસી શર્મા એ યુવાન અને નિપુણ ડોક્ટર છે એમ અહીંયા એવું છે ડોક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર એટલે યુવાન અને નિપુણ ડોક્ટર છે એટલે મીન્સ બોથ ધ સોનિયા એન્ડ હર અંકલ એટ ડેન્ટલ ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા એન્ડ ડોક્ટર શર્મા ઇઝ અ ટેલેન્ટેડ એન્ડ અ યંગ ડોક્ટર હવે શું થાય છે નાઉ ધ કન્વર્સેશન બિટવીન ધ સોનિયા એન્ડ ધ ડોક્ટર ડોક્ટર શર્મા બંને જણ એટલે અંકલ અને સોનિયા ક્યાં પહોંચે ડેન્ટલ ક્લિનિક પર ડોક્ટર શર્મા હેલો યંગ લેડી શું કે છે યુવાન તમારું સ્વાગત છે વોટ્સ ધ મેટર વિથ યુ તને શું પ્રોબ્લેમ છે મતલબ મેટર મતલબ તને શું થયું છે વોટ્સ ધ મેટર વિથ યુ દેટ ઇઝ ધ ક્વેશ્ચન ઇન્ક્વાયર એઝ અ નેચર આપણે ફંક્શન કે અહીંયા ગ્રીટિંગ કરીએ હેલો યંગ લેડી યુવાન સ્ત્રી એટલે યુવાન છોકરી તને શું બાબત છે શા માટે અહીંયા સોનિયા વિથ ડિફિકલ્ટી મતલબ થાય થોડી મુશ્કેલી થી એમ બોલતા બોલતા અચકાય ઓ મા આહ ડોક્ટર એટલે અહીંયા શું કહે છે કે ઓ મા આહ ડોક્ટર દેટ ઇઝ ધ એક્સપ્રેશન શું કહે છે કે એક્સપ્રેશન કારણ કે તમારા માટે આવા એક્સપ્રેશન છે અહીંયા કારણ કે સોનિયાને દાંતમાં દુખાવો હતો આઈ હેવ અ ટેરિબલ ટૂથએક નો મતલબ થાય અહીંયા દાંતનો દુખાવો અને ટેરિબલ મતલબ થાય એક્સ્ટ્રીમ જેને કહીએ ખૂબ જ ભયંકર જેને કહીએ આઈ હેવ અ ટેરિબલ ટૂથએક એ સોનિયાને સોનિયા શું કહે છે કે મને દાંતમાં ખૂબ જ દુખે છે ડોક્ટર શર્મા આઈ કેન સી ડોક્ટર શર્મા શું કહે છે આઈ કેન સી મતલબ થાય અહીંયા એબિલિટી બતાવે છે કે હું જોઈ શકું છું લેટ મી ચેક ઇટ મને ચેક કરવા દે લેટ મી એક્ઝામિન ઇટ ચેક મતલબ એક્ઝામિન એટલે તપાસ કરવી જેને કે સીટ ઇન ધ ચેર તું ખુરશી પર બેસ પ્લીઝ રિક્વેસ્ટ કરે છે કે ખુરશી પર બેસી જા એટલે સોનિયા સીટ ઇન ધ ડેન્ટલ ચેર ઓ વિદ્યાર્થી મિત્રો હેવ યુ એવર વિઝિટેડ એની ડેન્ટલ ક્લિનિક તમે કોઈ ડેન્ટલ ક્લિનિકની મુલાકાત લીધી હોય યુ કેન સી ધ ડેન્ટલ ચેર ઓલ્સો એન્ડ ઓફકોર્સ યુ કેન સી ઇન યોર ટેક્સ્ટબુક ઓલ્સો ટેક્સ્ટબુકના પ્રીટાક્સમાં ડેન્ટલ ચેર આપેલી જ છે એટલે સોનિયાને શું કહે છે અહીંયા ડોક્ટર કે તું ડેન્ટલ ચેર પર બેસી જા ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ હવે હેડલાઇટ એટલે ડેન્ટલ ચેરની ઉપર જે હેડલાઇટ હોય છે એ ચાલુ કરે છે ડોક્ટર ડોક્ટર શર્મા નાવ ઓપન યોર માઉથ એન્ડ સી આહ શું કહે છે હવે તારું મોઢું ખોલ અને બોલ આહ એટલે અહીંયા ગિવિંગ કમાન્ડ છે શું કહે છે ગિવિંગ ઓર્ડર છે ઓર્ડર આપે છે કે તારું મોઢું ખોલ અને બોલ એટલે ફંક્શનમાં કહે કે ભાઈ આપણે કોઈ પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ યુઝ કરીએ કે ભાઈ ગેટ આઉટ ફ્રોમ માય ક્લાસ બરાબર સ્ટેન્ડ ઓન ધ બેન્ચ પ્લે ઇન ધ ગાર્ડન એટલે જે ક્રિયાપતિ શરૂઆત થતી હોય ઇટ ઇઝ કોલ્ડ ધ શું કહેવામાં આવે ને ખાસ કરીને ગિવિંગ ઓર્ડર ઓર ધ કમાન્ડ હવે અહીંયા સોનિયાને મીન્સ ડોક્ટર સજેસ્ટ યોર ડોક્ટર ટોલ્ડ સોનિયા ટુ ઓપન હર માઉથ એન્ડ સી આહ એવું કહે છે કે મોઢું ખોલને બોલ સોનિયા ઓપનિંગ હર માઉથ લિટલ બિટ સ્લોલી સોનિયા સ્લોલી મીન્સ એડવર્બ થાય સોનિયા થોડું પોતાનું લિટલ બિટ મતલબ થોડું સ્લાઇટ પોતાનું મોઢું ખોલે છે આહ શું કહે છે અહીંયા પાછું એક્સપ્રેશન છે આહ વાય ડઝ ધીસ એક્સપ્રેશન આશા માટે વોટ ઇઝ ધ એક્સપ્રેશન સજેસ્ટ વોટ ડઝ ધીસ એક્સપ્રેશન સજેસ્ટ આ એક્સપ્રેશન શું સજેસ્ટ કરે છે મીન્સ સી હેઝ અ ટેરિબલ પેઇન ઇન હર ટીથ આહ સોરી ડોક્ટર શું કહે છે પાર્ડન કરે છે મને માફ કરજો આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ દેટ ઇઝ ઇનએબિલિટી મીન્સ સોનિયા ઇઝ નોટ એબલ ટુ ઓપન હર માઉથ વાઇડર ધેન ધીસ એટલે આના કરતા સોનિયા વધારે મોઢું ખોલી શકતી નથી એટલે ડોક્ટર છે કે હું મારું મોઢું હવે નહીં ખોલી શકું આઈ એમ નોટ એબલ ટુ ઓપન માય માઉથ એટલે દેટ ઇઝ ઇનએબિલિટી બતાવે છે આ ફંક્શન આઈ હેવ ઓલરેડી ટોટ યુ ફંક્શન સો રિમેમ્બર આ ફંક્શનના યાદ રાખજો ગમે તે સેન્ટેન્સમાં ફંક્શનમાં આવી શકે સો નાવ વી ગો હેડ
डॉक्टर शर्मा दैट्स ओके. डॉक्टर शर्मा के खूब वांदोरी मूविंग द माउथ मिरर. ओ माउथ मिरर तमे यू कैन सी द माउथ मिरर नानू मिरर होय ए अहीं अंदर मोढ़ामां मूकीने फेरवे छे. एंड प्रोब, प्रोब नो मतलब थाय चीप्यो. डॉक्टर पासे चीप्यो होय बराबर जेनाथी दांत होल्ड. प्रोब इन सोनियास माउथ, सोनियाना मोढ़ामां चीप्यो ए फेरवे छे. એને શું કહે છે, આઈ કેન સી. ડોક્ટર ફરીવાર એક્સપ્રેશન કહે છે કે આઈ એમ એબલ ટુ સી, હું જોઈ શકું છું. શું જોવે છે ડોક્ટર? શું જોવે છે? આઈ સી અ બ્લેક સ્પોટ ઓન યોર પ્રી મોલર. પ્રી મોલર આવી એટલે પ્રી મોલર મેં આઈ હેવ ઓલરેડી ગીવન યુ ડિટેલ અબાઉટ પ્રી મોલર. પ્રી મોલર ઇઝ અ વન કાઇન્ડ ઓફ ટીથ જે નાની ડાળ કહેવામાં આવે છે. ડોક્ટર શું કહે છે કે ભાઈ મેં એક કાળા પ્રકારનો ડાઘ તારી ડાળમાં જોઈ શકું છું બરાબર. There seem to be a cavity. Our cavity no means, I remember, cavity means hollow. Hollow matlab apna daat je hoy generally jare black spot thai gyo ane polu thai jay. Ane su kahiye polu thai jay. Le daat polu thai gyo em. Daat polu thai gyo le ahiya I can see the black spot on your premolar. There seem to be a cavity. Cavity means ahiya polar. Jene ki apne angrezi ma ane we can synonym kahiye nu hollow. Su kahiye hollow. એટલે દાંત જ્યારે અંદરથી કોઈ કાણું થઈ જાય ને બ્લેક થઈ જાય ને હોલો કહેવાય. અશોકભાઈ સ્ટાઇલેટ. હવે સ્ટાઇલેટ નું મીન્સ થાય સરપ્રાઈઝ. સરપ્રાઈઝ શું? અ કેવિટી. પ્રશ્ન પૂછે કે દાંતમાં કેવિટી થઈ ગઈ છે, પોલાણ થઈ ગયું છે દાંતને એમ. એટલે સડો લાગી છે આપણે એમ શું કે ગુજરાતીમાં સડો, એ દાંત સડી ગયું છે અંદરથી. અશોકભાઈ સ્ટાઇલેટ નું મીન્સ ફરીવાર કહું છું કે સરપ્રાઈઝ એક્સપ્રેશન શું છે? સરપ્રાઈઝ સાથે એટલે આશ્ચર્ય સાથે અ કેવિટી સરપ્રાઈઝ. ડોક્ટર શર્મા યસ a cavity and a quite a big one. Quite એટલે હા, પોલાણ થઈ ગયું છે, હોલો થઈ ગયું છે, ખૂબ જ મોટું. મીન સોનિયા હેઝ અ બિગ કેવિટી ઇન હર પ્રી મોલર. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ. હવે જનરલી આ પ્રિસ્ક્રાઇબિંગ શબ્દ છે ઇટ ઇઝ ઓલસો કોલ્ડ ધ સજેસ્ટ. ડોક્ટર જ્યારે કોઈ દવા તમને કાગળ પર લખી આપે બરાબર, યુ કેન સી ઇન એની ક્લિનિક ઓર એની હોસ્પિટલ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન કરે. ડોક્ટર જે દવા લખે ઇટ ઇઝ કોલ્ડ પ્રિસ્ક્રિપ્શન. સજેસ્ટ કરો, આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. મેડિસિન મતલબ થાય ટેબ્લેટ્સ બરાબર. જેને કે ડોક્ટર શું કહે છે કે હું આજે થોડી દવા લખી આપી રહ્યો છું. ધ પેઇન વિલ સબસાઇડ. પેઇન એટલે દુખાવાને સબસાઇડ મતલબ શું થાય, અહીંયા ખાસ કરીને રિડ્યુસ કરો. શું કરું? રિડ્યુસ એટલે ઘટી જાઓ, ઓછું થઈ જાઓ બાય ટુમોરો. એટલે આવતીકાલ સુધીમાં આ જે દુખાવો છે એ ઓછો થઈ જશે. મીન્સ ધ પેઇન વિલ રિડ્યુસ બાય ટુમોરો. એટલે આવતીકાલ સુધી આ દુખાવો તારા દાંતમાંથી ઓછો થઈ જશે. ઓનલી ધેન ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ફર્ધર મતલબ શું થાય, અહીંયા આગળનું બરાબર. અને ટ્રીટમેન્ટ મતલબ થાય સારવાર. અને યસ રેઝ હેન્ડ અજીઝુ, રેઝ હેન્ડ ઓકે હિયર ધ અજીઝુ રેઝ હેર હેન્ડ ઓકે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ અજીઝુ રહેમાન, પ્લીઝ ટેલ મી. રાઈટ યસ અજીજુ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? ઓકે નાવ વી કન્ટિન્યુ. હી હેઝન્ટ હેવ એની પ્રોબ્લેમ સો વી કન્ટિન્યુ અવર હિયર. સો નાવ સોનિયા હેઝ અ બિગ કેવિટી ઇન હર પ્રીમોલર એન્ડ ડોક્ટર સ્ટાર્ટ્સ હિસ એક્ઝામિન. હવે શું કરે છે કે ના ઓનલી ધેન ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. હવે આગળની ટ્રીટમેન્ટ હવે અહીંયા શરૂ થશે. કેન યુ સમ બેક, કેન યુ કમ બેક ટુમોરો? નાવ વી હેવ લર્ન ઓલસો ધીસ ફંક્શન. એ રિક્વેસ્ટ કરે કે તું આવતીકાલે આવી શકશે. કેન યુ કમ બેક ટુમોરો, તું આવતીકાલે આવી શકે એમ. એટલે અહીંયા છે ખાસ, એટલે ડોક્ટર એને રિક્વેસ્ટ કરે છે, પોલાઈટ રિક્વેસ્ટ, તું આવતીકાલે આવી શકશે. અશોકભાઈ આઈ વિલ આઉટ ઓફ ધ સ્ટેશન ટુમોરો. ટુમોરો મીન્સ થાય આવતીકાલે. અને સ્ટેશન મતલબ થાય બહાર. એટલે કોઈ આપણે જનરલી આઉટ ઓફ સ્ટેશન મતલબ એટલે શહેરથી બહાર જતા હોઈએ ત્યારે. એટલે અશોકભાઈ કે ભાઈ હું આવતીકાલે તો આવી નહીં શકું, પણ હું આઉટ ઓફ સ્ટેશન હોઈશ એટલે બહાર હોઈશ. એટલે ડોક્ટર શર્મા, વેલ ડોક્ટર શર્મા શું કહે છે કે સારું, સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી આવી શકશે. દેટ ઇઝ એબિલિટી ફોર સોનિયા. સી ઇઝ અ બ્રેવ. બ્રેવ મીન્સ થાય બોલ્ડ ગર્લ, જેને કે આપણે બહાદુર છોકરી છે, નીડર, જેને કોઈ ડર નથી લાગતું બરાબર. Sonia is a very brave girl and she can come alone. એ પોતાની જાતે એકલી આવી શકશે. Sonia, yes doctor, I will have to. હવે have to it is a compulsion. હું આવી જઈશ means I am able to come alone. ડોક્ટરને એગ્રી થાય છે કે યસ આઈ એમ એબલ ટુ કમ અલોન, હું એકલા આવવા માટે સક્ષમ છું.
Sonia is able to come alone in Dr. Bansi Sharma's clinic. So here the conversation between the ends. બરાબર અહીંયા કન્વર્સેશન એન્ડ થાય. હવે મિત્રો આમાંથી ઘણા બધા પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ સોનિયા, સોનિયાની શું પ્રોબ્લેમ હતી? તો ધ પ્રોબ્લેમ ઓફ સોનિયા ઇઝ ધેટ સી હેડ અ સૌ ટૂથ એક. આવું પણ પ્રશ્ન પૂછે કે વાય કુડ સોનિયા નોટ ગો ટુ સ્કૂલ ઓર નોટ ઇટ એનીથિંગ. સોનિયા કુડ નોટ ઇટ ઓર ગો ટુ સ્કૂલ બીકોઝ સી હેડ અ એક્સ્ટ્રીમલી પેઇન ઇન હર પ્રી મોલર ઇન હર ટીથ. ઓકે, વોટ કેન ડોક્ટર સી ઇન સોનિયાઝ માઉથ? Doctor can see a cavity in Sonia's mouth. Okay, when will the pain subside? So when the pain will subside by tomorrow. આવું જવાબ પણ આવી શકે, બરાબર. ઓકે, આઈ વિલ સેન્ડ અ હોમવર્ક ઓલસો. નાવ વી ગો અહેડ. હવે આપણે આગળ જઈશું. નેક્સ્ટ ડે શું થાય છે કે સોનિયા ફેલ્ટ બેટર. ફેલ્ટ મતલબ સોનિયાને સારું લાગે છે. She did not have a much pain, means she didn't have a too much pain in her teeth. એના દાંતમાં વધારે પેઇન નથી હોતું. એટલે સી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. ફિક્સ મતલબ નક્કી કરેલા એક ચોક્કસ સમયે સોનિયા ડોક્ટરની ફરીવાર મુલાકાત લેવા જાય છે. Then Dr. Sharma, how do you feel today, young lady? That is the expression, young lady. જે કે તને આજે કેવું લાગે છે છોકરી એમ. Sonia, much better. Sonia in reply, Sonia શું કહે છે? સારું લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કન્વર્સેશન છે, બે ડોટ જે આપેલા છે, ઇટ ઇઝ અ કોલમ કહેવાય. જ્યારે કોઈ બોલે ત્યારે એક સંવાદ છે, બરાબર, સંવાદ રજૂ કરવા માટે. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. એર રોટર મતલબ થાય એક એર વાળું ચીપિયું જે ડોક્ટર પાસે હોય, ને એર રોટર થી ડોક્ટર શર્મા જે હોય છે એ કેવિટીને સાફ કરે છે. સોનિયાના મોઢાની જે દાંતની અંદર હોય છે તે કેવિટીને. Then she filled with a white substance. Now, substance matlab tha koi padarth, barabar, ne filled ile bharu, ek safed padarth, safed rang na padarth thi daat ne bhare je daat ni andar, known as ene su kevama aaje, light cure composite filling material. Light cure composite matlab tha filling, filling ile bharu ne material ek sadan, cure ile jene ke cure matlab tha saajo ile ek halka rang nu ek safed padarth je hoye e Sonia na daat ma bharvama aaje. It contains, હવે contains મતલબ થાય consist, એમાં કઈ કઈ વસ્તુ રહેલી છે. Synthetic resin એટલે કૃત્રિમ રેસા, બરાબર. Silica એટલે કહેવાય રેતી, sand જેને કહીએ, બરાબર. As a filler, silica એટલે કઈ કે filler, એટલે રેતી એક filler તરીકે ઉપયોગ કરે, રેતીનો અંદર મોઢામાં ફિલ કરવા માટે. And a photoactivator, photoactivator પણ એક સાધન છે, બરાબર, એ અંદર ફિલ કરે છે. એટલે what is contain, what does contain in the light cure composite material? એટલે light cure composite material માં શું છે? It contains synthetic resin, કૃત્રિમ રેસા, બરાબર. એટલે આને કે કૃત્રિમ રેસા, સોરી, સિલિકા એટલે રેતી, ભરવા માટે રેતીનો ઉપયોગ કરીને ફોટો એક્ટિવેટર, જે તમે ડેન્ટલ ચેરમાં છે એ બધું, બરાબર. હવે આગળ જઈએ. ડોક્ટર શર્મા, યસ ઇટ્સ ડન. ડોક્ટર શર્મા, હા થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યુઅર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ને હું ખૂબ જ તમારો આભાર માનું છું કે એક પણ શબ્દ બોલ્યા વગર તે મોઢું ખુલ્લું રાખ્યું. નાવ ડોક્ટર, થેન્ક્સ ટુ સોનિયા for this for his cooperation with the doctor. Doctor સાથે જે સહકાર આપ્યું એટલે ડોક્ટરને આભાર માનજે. As Sonia was the last patient that day. Now Sonia was the last patient, means છેલ્લી એ patient હતી, દર્દી હતી. The doctor could spare time to talk to her. ડોક્ટરે તેને એની સાથે વાત કરવા માટે થોડો સમય વિતાવ્યો. Spare મતલબ થાય અહીંયા સ્પેન્ડ કરો, થોડો સમય વિતાવો. એ સોનિયા ડોક્ટર સાથે થોડો સમય અહીંયા વિતાવે છે, એની સાથે વાતચીત કરે છે. શું કહે છે સોનિયા? સોનિયા, ડોક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? નાવ સોનિયા રિક્વેસ્ટ કરે છે કે ડોક્ટર સાહેબ, મને કહેશો કે મને આ કેવિટી શા માટે થઈ હતી? રિક્વેસ્ટ કરે છે. આપણા ફંક્શન અહીંયા આવી ગયું. વુડ બતાવે છે ફંક્શન, શું બતાવે છે? શોવિંગ રિક્વેસ્ટ. ડોક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ. શું કહે છે કે તમે મને એક વાત કહે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? શું તને ચોકલેટ ખાવાની આદત છે? ફોન્ડ ઓફ મતલબ શું થાય? આદત હોવી. તને ચોકલેટ ખાવાની આદત છે? સોનિયા, યસ આઈ એમ. સોનિયા શું કહે છે? હા મને છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ. મને ચોકલેટ ખાવાની ખૂબ જ આદત છે. એન્ડ આઈસ્ક્રીમ, અને આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, અને બીજી બધી સ્વીટ્સ પણ. એટલે મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી ઘણી બધી મીઠાઈઓ ખાવાની, અને મને એને મતલબ આઈ લવ, એમને ખાવાનું મને ખૂબ જ ગમે છે. ડોક્ટર શર્મા, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. ડોક્ટર શર્મા જો કે એક વાત મને તું કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે?
પ્રશ્ન પૂછે છે ઇન્ક્વાયરી એઝ અ નેચર. જ્યારે કોઈને તમે પ્રશ્ન પૂછો તો ઇન્ક્વાયરી કહેવાય. એના ફંક્શનનું નામ શું? ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સીકિંગ ઇન્ફોર્મેશન, એટલે માહિતી. સીકિંગ એટલે શું કરું? માહિતી મેળવવી. ઇન્ફોર્મેશન એટલે માહિતી. માહિતી મેળવવા માટે જનરલી વી આસ્ક ધ ક્વેશ્ચન ટુ ધ અધર પીપલ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી? રેગ્યુલરલી એડવર્બ છે, નિયમિત, બરાબર. ને ટ્વાઇસ નો મતલબ શું થાય? કે ટુ ટાઈમ્સ. ટ્વાઇસ મતલબ શું થાય? ટુ ટાઈમ્સ. કે તું તારા બ્રશ, તું તારા દાંતને બે વખત દિવસમાં બ્રશ કરે છે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ? મીલ નું મતલબ થાય સપર, SUPPER. સપર મતલબ થાય ભોજન. એટલે કઈ ભોજન લીધા, લંચ લીધા પછી તું તારું મોઢું સાફ કરે છે. એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, કે ભાઈ ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી પણ તું તારું મોઢું સાફ કરે છે, કે ખાધા પછી, કે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી જનરલી તું મોઢું સાફ કરે છે. એટલે નો, નો ડોક્ટર. શું કે છે? કે ના, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. શું કે છે? સોનિયા બ્રશિસ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. તો આપણે એમ કહીએ કે ભાઈ સોનિયા ગંદી છે, આપણે એમ કહીએ કે એક જ વાર બ્રશ કરે છે. એટલે વી કેન સી ડેટ સોનિયા, તમે પણ જનરલી તમે જનરલી બે ટાઈમ બ્રશ ચોક્કસ કરવો જોઈએ, બરાબર. યુ શુડ બ્રશ ટુ ટાઈમ્સ ઇન અ ડે, બે વખત બ્રશ દિવસમાં કરવું જોઈએ. ક્યારે? તો કે સવારમાં એક વાર ને સાંજે સૂતા પહેલા. એટલે અહીંયા આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. સોનિયા બ્રશિસ હર ટીથ ઇન ધ મોર્નિંગ ઓલ ઓનલી, બરાબર. એટલે હવે આપણે આગળ જઈએ કે સોનિયા એક જ વાર બ્રશ કરે છે. એટલે જુઓ પછી શું કહે છે અહીંયા? ડેટ્સ ધ પ્રોબ્લમ. ડોક્ટર શું કહે છે? કે આ જ મુશ્કેલી છે, તું બ્રશ નથી કરતી અને પછી દાંત દુખે જ ને તારું. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું પ્રોપર કેર મતલબ થાય ટેક કેર, જેને કહીએ. તું તારા દાંતની બરાબર સંભાળ લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, બરાબર. યુ મસ્ટ અહીંયા શું બતાવે છે? કમ્પલ્સન છે. તારે પ્રોપરલી મતલબ યોગ્ય રીતે, બરાબર. એટલે એને સ્યુટેબલ જેને કહીએ, તારે યોગ્ય રીતે તારા દાંતને દિવસમાં બે વાર સફાઈ કરવી જ જોઈએ, બ્રશ કરવું જ જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, એક વાર સવારમાં. એન્ડ વન્સ again before you go to bed, ane suta pehla. Le you have to brush your teeth twice a day in two times, barabar. Ele be var, kyare kyare? Khas karine savar ma ane suta pehla. Sonia ava pacho prashna puche che. Apde em ke Sonia bo vadhare parti dapan kare che, le pacho prashna puche che. What is the right way of brushing the teeth? The doctor, right way matlab shu thai? What is the suitable way to brush the teeth? Le ટીથને બ્રશ કરવા માટેની સાચી રીત કઈ છે, યોગ્ય રીત કઈ છે? ડોક્ટર શર્મા, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વે ઓનલી. સાઈડ વે તમે જનરલી, આપણે જ્યારે લાઈવ ચાલતા હોય, અહીંયા PDF છે, હું તમને ક્લાસમાં હોય તો બતાવું કે સાઈડ વે એટલે તમે સાઈડમાં બ્રશ જ્યારે ફેરો, ઉપર નીચે નહીં, અપર એન્ડ ડાઉનવર્ડ નહીં, સાઈડ સાઈડમાં ફેરો. એટલે ઘણા બધા લોકો પોતાના જ્યારે દાંત સાફ કરતા હોય તો ખાલી સાઈડ સાઈડમાં બ્રશ ફેરવતા હોય છે. આ રીતે જનરલી પીપલ ડુ ધ બ્રશ, આ રીતે લોકો બ્રશિંગ કરતા હોય, સાઈડમાં સાફ કરતા હોય, બરાબર. બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ, પણ સાચી રીત કઈ છે? ટુ મૂવ ઇટ. મૂવ ઇટ એટલે અહીંયા બ્રશ છે. બ્રશને ફેરવવાની સાચી રીત કઈ છે? અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, એટલે ઉપર અને નીચે, બરાબર. અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. તમે જનરલી બ્રશ લઈને બેસી જાઓ એટલે તમને સમજ પડશે કે બ્રશ કેવી રીતે ફેરવવાનું. અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, એટલે અપવર્ડ અને ડાઉનવર્ડ બ્રશ ફેરવવા. સો ડેટ, સો ડેટ મતલબ શું થાય? જેથી કરીને, બરાબર. ઇટ રિમૂવ્સ, રિમૂવ્સ મતલબ શું કરું? દૂર કરું. ધ ટાઇની બીટ્સ, ઓર ટાઇની મતલબ થાય વેરી સ્મોલ પાર્ટિકલ. બીટ્સ મતલબ થાય નાના ટુકડા, ક્રમ જેને કહીએ આપણે. બીટ્સ મતલબ શું થાય? ક્રમ, CRUMB, ક્રમ એટલે ટુકડા, નાના ટુકડા. ધ ટાઇની બીટ્સ ઓફ ધ ફૂડ, એટલે ખોરાકના નાના ટુકડા. સ્ટક, સ્ટક મતલબ શું કરવું? ચોટી જવું, ફસાઈ જવું જેને કહેવાય. શું કરવું? સ્ટક. ફેવિસ્ટિક આવે એના ઉપરથી સ્ટક છે અહીંયા. સ્ટક બિટવીન ધ ટીથ, એટલે દાંતની વચ્ચે આવા ટુકડા, નાના ટુકડા ફસાઈ જાય છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ ખાઓ, વેનેવર યુ ઈટ એનીથિંગ, ધ થિંગ્સ ઓફ ધ બીટ્સ સ્ટક ઇન યોર ટીથ, તમારા દાંતની અંદર કોઈ ટુકડા ફસાઈ જાય. ધ જર્મ લાઈન, હવે આ મિત્રો તમારા માટે ખાસ. જર્મ લાઈન કોને કહેવાય? તો જર્મ લાઈન એટલે દાંત જે હોય, દાંતની ઉપરના ભાગને આપણે કહીએ પેઢા, એને કહેવાય જર્મ લાઈન. ધ જર્મ લાઈન શુડ ઓલ્સો બી બ્રશ વિથ અ જેન્ટલ સ્ટ્રોક. હવે જેન્ટલ સ્ટ્રોક મતલબ થાય હળવા હાથે. આપણે જનરલી ગાંડાની જેમ બ્રશ નહીં ફેરવાનું, ચાલો આવડી ગયું પેલું, એટલે જેમ તેમ દાંતમાં તમે પ્રેસ હોય તો ઉપરના જે પીડા હોય એ છોલાઈ જાય, બરાબર. એમાંથી લોહી નીકળે.
द जर्म लाइन शुड ऑल्सो बी ब्रश विद जेंटल स्ट्रोक. स्ट्रोक मतलब हड़वे थी, जेंटल स्ट्रोक मतलब हड़वे थी. ले दातना पीड़ा जो होने शांति ने हड़वे थी ब्रश करव जो. अहियाँ सलाह है, एडवाइस बताए. ले पीड़ा ने शांति थी ब्रश करव जो हड़वे थी, बराबर. नॉट ओनली दीस, आ मात्र नहीं, क्लीन योर माउथ आफ्टर एवरी मील. तमारे दरेक मील, दरेक भोजन पछी मात्र मोड़ू एकलू साफ नहीं करवानू. एवरी टाइम यू ईट अ चॉकलेट और आइसक्रीम, कि भाई तमे चॉकलेट अथवा आइसक्रीम पर खाओ त्यारे पण तमे तमारू मोड़ू साफ करवानू छे, जेथी करीने तमारा दांतमा कोई वस्तु फसाई ना जाए. ले खाधा पछी एकलू नहीं, पण ज्यारे पण कोई चॉकलेट खाओ अथवा आइसक्रीम खाओ तो पण तमारे शुं करवानुं छे, मोड़ू साफ करवानुं छे. सोनिया ने आ माहिती मळी जाय. सोनिया नाउ फर्धर सी आस्क्स द क्वेश्चन टू द डॉक्टर. फरी वार प्रश्न पूछे छे, वुड यू टेल मी द रीजन डॉक्टर. आनु रीजन कहेशो के शा माटे मोड़ू साफ करवू जोईए. शुं छे रिक्वेस्ट करे छे सोनिया. डॉक्टर शर्मा शुं कहे छे, जो देट इज द मोस्ट इम्पोर्टंट पेरेग्राफ. क्लीनिंग माउथ, बराबर, मोड़ू साफ करवू जेने कहीए, इज द फर्स्ट रिक्वायरमेंट. और रिक्वायरमेंट मतलब थाय नीड, बराबर, नीड जरूर छे जेने. ऑफ डेंटल हाइजीन, हवे हाइजीन शब्द तमारा माटे नवो छे. देट इज द ग्लोसरी वर्ड, बराबर, एक कॉम्प्लिकेटेड वर्ड छे. हाइजीन मतलब थाय हेल्थ. हाइजीन मतलब शुं थाय, हेल्थ एटले आरोग्य, स्वास्थ्य जेने कहीए. ले दांतनी सारवार करवा माटे आपणे सौथी पहेली रिक्वायर, ले सौथी पहेला जरूर सानी छे, मोड़ू साफ करवानी. जो तमे मोड़ू साफ करशो तो दांतनी सुरक्षा तमे करी शकशो. ले पहेली रिक्वायरमेंट छे, व्हाट इज द फर्स्ट रिक्वायरमेंट ऑफ डेंटल हाइजीन. तो द फर्स्ट रिक्वायरमेंट ऑफ डेंटल हाइजीन टू क्लीन द माउथ. इफ यू डोंट क्लीन योर माउथ, जो तमे तमारू मोड़ू साफ नहीं करो, बराबर, द टाइनी बिट्स, टाइनी बिट्स में आगर पड़े लगे जे स्मॉल पार्टिकल्स जेने, स्मॉल टुकड़ा जेने, नाना नाना टुकड़ा, द टाइनी बिट्स ऑफ द फूड्स इनसाइड स्टिक टू द सर्फेस. ले जे नाना टुकड़ा जे खा, तमे जे खोराक खाओ ए नाना इनसाइड स्टिक, ले दांतनी अंदर चोटी जशे. टू द सर्फेस ऑफ योर टीथ, तमारा दांतनी ऊपर जे सर्फेस एटले सपाटी, बराबर, दांतनुं जे पड़ होय एनी सपाटी ऊपर चोटी जशे. एंड इन स्पेस बिट्वीन योर टीथ, अने स्पेस मतलब जग्या, बिट्वीन एटले वच्चे, तमारा दांतनी वच्चे जे जग्या होय एनी अंदर ए भराई जाय अथवा चोटी जाय. नाउ हवे शुं थाय, एवुं थाय, व्हाट वाज, हवे शुं थाय, व्हाट इज द रिजल्ट, एनुं रिजल्ट शुं छे. नाउ जर्म्स, जर्म्स मतलब थाय बेक्टेरिया. फीड एटले खाई जवुं, फूडनुं ना फूड शब्द छे એનું ફીડ નાઉન છે. નાઉ જર્મ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ. જે બેક્ટેરિયા હોય એ ખોરાક જે ચોટેલું હોય ફૂડ પાર્ટિકલ એને ખાય. વો ઇવેન્ચ્યુઅલી, ઇવેન્ચ્યુઅલી મતલબ શું થાય, અંતે, ફાઇનલી. વો ઇવેન્ચ્યુઅલી એટલે ફાઇનલી શું થાય, ઇટ અપ ધ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. તો જેથી કરીને તમારા દાંત જે હોય, અને સદનસીબે એ દાંત ખાવા ના આવ્યા હોય, પણ ખોરાક ખાતા ખાતા જે રચકણો ભરેલ એ ખાતા ખાતા તમારા દાંતને પણ એ દાંતનો હિસ્સો પણ એ ખાઈ જાય, બરાબર. દે ડિસ્ટ્રોય, હવે ડિસ્ટ્રોય મતલબ થાય ડેમેજ કરો, નુકસાન કરો. દે એટલે કોણ, અહીંયા બેક્ટેરિયા. દે ડિસ્ટ્રોય ધ ઇનેમલ, ઇનેમલ એટલે ઇનેમલ કોટિંગ એટલે ઉપરનો ભાગ, ઓફ ટીથ, દાંતનો સૌથી ઉપરના ભાગને આપણે શું કહીએ, ઇનેમલ કહીએ. દે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ, અને ઇનેમલ જે હોય દાંતનો ઉપરનો ભાગ એને નુકસાન કરે. એન્ડ ઇન અ લોંગ રન, એટલે લાંબા ગાળે, ઇટ લીડ્સ ટુ ધ કેવિટી, અને લાંબા ગાળે શું થાય, આપણને દાંતમાં સડો લાગી જાય, એટલે બ્લેક સ્પોટ થઈ જાય અથવા દાંત સડી જાય અને દાંતમાં પોલાણ આવી જાય. સોનિયા અગેન ધેસ ઇઝ અ કી આસ્ક ધ ક્વેશ્ચન, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ. ઇનેમલ કોટિંગ કોને કહેવાય, શું પ્રોબ્લેમ, ઇનેમલ કોટિંગ શું છે, વોટ્સ ધેટ, એ શું છે. ડોક્ટર શર્મા શું કહે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. કન્સ્ટ્રક્શન મતલબ શું થાય, અહીંયા રચના. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ નહીં, પણ અહીંયા શું છે, દાંતની રચના, ચોકઠાની રચના. એટલે યુ નીડ ટુ મતલબ શું થાય, અહીંયા કમ્પલ્શન બતાવે છે. નીડ ટુ ઓલ્સો ઇઝ અ મોડલ ઓક્સિલરી, એ શું બતાવે, કમ્પલ્શન. એના માટે તમારે તમારા દાંતની રચનાને સમજવી જોઈએ. અવર ટીથ હેવ અ થ્રી લેયર્સ, આપણા દાંતને ત્રણ પડ હોય, લેયર મતલબ ત્રણ પડ. એટલે અહીંયા છે શું છે, ધ અપર મોસ્ટ વ્હાઈટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરનો, અપર મોસ્ટ એટલે સૌથી ઉપરનો ભાગ જે હોય એને કહેવાય ઇનેમલ. શું કહેવાય, ઇનેમલ. It is the hardest, strongest part of our body. Hardest મતલબ થાય સખત, ને strongest થાય એટલે મજબૂત, બરાબર. એટલે સૌથી સખત અને મજબૂત ભાગ આપણા શરીરનું શું છે, દાંત છે. તમને એમ કહો એક મુક્કો મારીશ તો દાંત તોડી નાખીશ, પણ જનરલી તૂટે ના કોઈ ના દાંત. એટલે આપણે એમ કે વી કેન સી દેટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. એક મુક્કામાં કોઈના દાંત ના તૂટે, બરાબર. એટલે આ એનો જવાબ છે.
The second layer is called dentine. અને second layer જે એને કહેવાય dentine કહેવાય. શું કહેવામાં આવે? Dentine. પોલ જે હોય સિકમ. It is slightly yellowish. તમે હમણાં ઘરે હો તો અરીસા લઈને બેસો જેથી તમે દાંત જોઈ શકો જે અંદરનો ભાગ છે slightly yellow દેખાશે. Slightly મતલબ હલકા પીળાશ રંગનો હોય. The inner most layer is called dental pulp. Pulp મતલબ થાય અંદરનો ભાગ. દાંતની જે રચના અને સૌથી નીચેનો હિસ્સો હોય સૌથી નીચેનો હિસ્સો એને કહેવાય ડેન્ટલ પલ્પ. પલ્પ મતલબ થાય માવો. બરાબર. પલ્પનો મતલબ છે નીચે થોડો હોય તમે જ્યારે દાંત તૂટે ત્યારે દાંત જેવું પોલું હોય એના નીચે તમારે લોહી નીકળતું હોય. બરાબર. જ્યાં પીડા હોય ત્યાં એને કહેવાય ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલર, મોલર મતલબ નાની ડાળ, ઇઝ અ વન કાઇન્ડ ઓફ ટીથ. ધેર વોઝ અ કેવિટી, અને તારી મોલરમાં એક પોલાણ, વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ મતલબ હવે અસ્તિત્વમાં નથી, હાજર ને પ્રેઝન્ટ નથી. હવે એ દાંતમાં તારા પ્રી મોલરમાં હવે કેવિટી નથી, મતલબ તને સારું થઈ ગયું છે. હવે સોનિયા અગેન આસ્ક ધ ક્વેશ્ચન, આસ્ક હવે પ્રશ્ન પૂછે, મોલર વોટ ઇઝ ઇટ? આ મોલર શું છે? મોલર મતલબ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ધ ટીથ. ડોક્ટર શર્મા શું કહે છે? મોલર ઇઝ અ વન કાઇન્ડ ઓફ ટીથ, એક પ્રકારનો દાંત છે. લુક એટ ધ ચાર્ટ. હવે ચાર્ટ મેં આઈ હેવ ઓલરેડી, તમારી પાસે જો ચોપડી હોય તો ચોપડી લઈને બેસજો જેથી કરીને ચાર્ટમાં તમે જોઈ શકો. લુક એટ ધ ચાર્ટ. દેર આર ટુ ટાઈપ્સ ઓફ ધ ટીથ. બે પ્રકારના દાંત હોય, ડેસિડ્યુઅસ ટીથ, બરાબર, ઓલસો નોન એઝ ધ મિલ્ક ટીથ. ડેસિડ્યુઅસ ટીથ મતલબ થાય દૂધિયા દાંત, એને આપણે બરાબર ડેસિડ એટલે જનરલી ડેસિડ અંગ્રેજીમાં ડેસિડ એટલે દૂધિયા દાંત. જ્યારે આપણે નાના હોય જનરલી વન એક વર્ષના હોય ત્યારે દૂધિયા દાંત નીકળતા હોય. ડેસિડ્યુઅસ ટીથ એન્ડ ઓલસો ધ એને કહેવાય પર બીજો શબ્દ એન્ડ બીજો શું છે? પરમેનન્ટ ટીથ. પરમેનન્ટ ટીથ મતલબ થાય ફિક્સ ટીથ. એ દૂધિયા દાંત એક પ્રકારના દાંત હોય અને ફિક્સ ટીથ જેને આપણે પરમેનન્ટ, જ્યારે આપણે મોટા થઈએ બરાબર એ જ્યારે મરીએ ત્યાં સુધી પણ આ દાંત નથી પડતા એમ. પણ ડેસિડ્યુઅસ ટીથ આર યુઝવલી 20 ઇન નંબર. એટલે જ્યારે દૂધિયા દાંતની સંખ્યા કેટલી હોય? સામાન્ય રીતે 20 હોય. મીન્સ વી કેન સી ડેટ વી હેવ અ નહીં ઇન ધ સ્મોલ ચાઇલ્ડ હેઝ અ 20 ટીથ ઇન ધ નંબર. એન્ડ ધે સેડ વન બાય વન આફ્ટર અ ગ્રોથ. ગ્રોથ મતલબ થાય મોટા થવું. જનરલી તમે જ્યારે ચોથા કે ત્રીજામાં આવો ત્યારે દૂધિયા દાંત પડતા હોય છે, બરાબર, એમ આઈ રાઈટ? ઓકે. ધેર આફ્ટર અ ન્યુ પરમેનન્ટ ટીથ કમ અપ, અને પછી પરમેનન્ટ એટલે ફિક્સ ટીથ આવતા હોય. દે આર યુઝવલી 13 નંબર્સ, બરાબર, અને તે 32 નંબર એટલે 32 એટલે 32 સંખ્યામાં દાંત આપણા મોઢામાં હોય છે જ્યારે તમે મોટા થાવ ત્યારે. આઈ હોપ તમને યુ હેવ અન્ડરસ્ટુડ ઇન ધીસ લેસન. આઈ હેવ લેટર ઓન આઈ વિલ સેન્ડ ધ હોમવર્ક. ઓકે. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ઇન ધીસ લેસન. If you have any question regarding this lesson, please send me on my personal number. I request you, if you understand this lesson, you have understood, please send your reply on my personal number as well as also in the group. So, okay, we stop here and we go ahead in the next season. Okay, Allah Hafiz, take care, stay home, stay safe.